अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांक यूनिट 5 हियर वी आर डांसिंग जेमा स्वाध्याय पोथी कार्य। तो चालो विद्यार्थी मित्रों शुरू करिए स्वाध्याय पोथी कार्य। प्रश्न 12 उदाहरण प्रमाणे चित्र जोई કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, એના હિસાબે ખાલી જગ્યા આગળની પૂરવાની છે આપણે। એક્ઝામ્પલ છે રોઝ, રોઝ અહીં આપવામાં આવ્યું છે એટલે ગુલાબનું ચિત્ર છે। અહીં આપણે વાક્ય વાંચીશું, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, કૌંસમાં છે સનફ્લાવર અને રોઝ, તો અહીં ચિત્ર શાનું છે, રોઝનું છે, તો અહીં આપણે રોઝ લખીશું, આર ઓ એસ ઇ રોઝ। This is a rose, આ ગુલાબ છે। It is ખાલી જગ્યા, કૌંસમાં છે બ્લેક અને રેડ, તો ગુલાબ કયા કલરનું હોય છે, લાલ રંગનું હોય છે, તો ઇટ ઇઝ રેડ, અહીં લખીશું રેડ, આર ઈ ડી રેડ, તે લાલ રંગનું છે। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, બ્લેક અને રેડ આપવામાં આવ્યું છે કૌંસની અંદર, તો તે કયા રંગનું નથી, તો કયા રંગનું નથી એ, તે અહીં શું લખીશું, બ્લેક, બી એલ એ સી કે બ્લેક, તે કાળા રંગનું નથી, તે કાળા રંગનું નથી। ચાલો આગળ જોઈશું, પહેલો 1 નંબર ચિત્ર જોવાનું છે। ધીસ ઇઝ અ ખાલી જગ્યા, કૌંસમાં છે ટેબલ અને ચેર, ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે, ટેબલ છે, અહીં લખીશું ટેબલ, ટી એ બી એલ ઈ ટેબલ, ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે। ઇટ ઇઝ ખાલી જગ્યા, ખાલી જગ્યામાં કૌંસમાં છે સ્ક્વેર અને રાઉન્ડ, તો હવે ટેબલ કયું છે, કેવું છે, સ્ક્વેર છે કે રાઉન્ડ છે, તો અહીં લખીશું સ્ક્વેર, ચોરસ, એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર, ઇટ ઇઝ સ્ક્વેર, તે ચોરસ છે। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, હવે સ્ક્વેર કે રાઉન્ડ, તો અહીં શું આવશે, નોટ એટલે કે તે નથી, તો રાઉન્ડ અહીં લખીશું, રાઉન્ડ, આર ઓ યુ એન ડી રાઉન્ડ, તે શું છે, ગોળ નથી, ઇટ ઇઝ નોટ રાઉન્ડ એટલે કે તે ગોળ નથી। આગળ જોઈશું નંબર 2, જો અહીં ચિત્રમાં બટનનું ચિત્ર છે, તો ચિત્ર જોઈ લીધું પછી વાક્ય વાંચવાનું છે, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, અહીં બોલ અને બટન, તો શું છે આ, બટન છે, તો અહીં બટન લખીશું આપણે, બી યુ ડબલ ટી ઓ એન બટન, ધીસ ઇઝ અ બટન, આ બટન છે, ઇટ ઇઝ ખાલી જગ્યા, હવે સ્ક્વેર અને રાઉન્ડ કૌંસમાં આપવામાં આવ્યું છે, તો બટન કેવું છે, રાઉન્ડ છે ને, તો અહીં આપણે રાઉન્ડ લખીશું, આર ઓ યુ એન ડી રાઉન્ડ એટલે કે ગોળ, તે ગોળ છે, કેવું છે, ગોળ છે। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, હવે કૌંસમાં છે સ્ક્વેર અને રાઉન્ડ, તો હવે તે કેવું નથી તેના વિશે લખવાનું છે, તો અહીં આવશે સ્ક્વેર એટલે કે ચોરસ, એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર, ચોરસ, ઇટ ઇઝ નોટ સ્ક્વેર એટલે કે તે ચોરસ નથી। નંબર 3 ચિત્ર જોવાનું છે, વાક્ય વાંચવાના છે, ધીસ ઇઝ ધ ખાલી જગ્યા, સન અને મૂન, તો અહીં શું છે, સન છે, તો અહીં લખીશું એસ યુ એન સન, આ સૂરજ છે। ઇટ ઇઝ ખાલી જગ્યા, ઓરેન્જ અને યલો, તો કયા કલરનું છે, યલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, તે ઇટ ઇઝ યલો એટલે કે તે પીળા રંગનું છે। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, અહીં આપવામાં આવ્યું છે ઓરેન્જ અને યલો, તો અહીં લખીશું ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ ઓરેન્જ, તે નારંગી રંગનું નથી। નંબર 4 ચિત્ર જોવાનું છે, પછી વાક્ય છે, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, લીફ અને ટ્રી, તો શું આવશે, આ શું દેખાઈ રહ્યું છે, ઝાડ છે,
झाड़नु चित्र छे तो अहीं लखीशुं ट्री टी आर डबल ई ट्री दिस इज अ ट्री एटले के आ झाड़ छे इट इज खाली जग्या बिग अने स्मॉल तो झाड़ केवुं छे ते जोवानुं छे तो अहीं आवशे बिग बी आई जी बिग एटले के मोटुं इट इज बिग ते मोटुं छे શું આવશે તે મોટું છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા તો અહીં આપવામાં આવ્યું છે બિગ અને સ્મોલ કૌંસમાં શું છે બિગ અને સ્મોલ તો હવે કેવું નથી તો અહીં આવશે સ્મોલ એસ એમ એ ડબલ એલ સ્મોલ એટલે નાનું તે નાનું નથી ઇટ ઇઝ નોટ સ્મોલ એટલે કે તે નાનું નથી આગળ જોઈશું નંબર ફાઇવ પાંદડું છે ચલો વાક્ય વાંચીશું ધીસ ઇઝ અ ખાલી જગ્યા લીફ અને ટ્રી તો હવે શું છે લીફ છે એલ ઈ એ એફ લીફ ધીસ ઇઝ અ લીફ આ પાંદડું છે ઇટ ઇઝ ખાલી જગ્યા કૌંસમાં છે ગ્રીન અને બ્લુ તો હવે તે કયા રંગનું છે તો પાંદડું કયા રંગનું હોય છે ગ્રીન હોય છે તો અહીં શું લખીશું ગ્રીન જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલું ઇટ ઇઝ ગ્રીન તે લીલું છે ઇટ ઇઝ લીલા રંગનું છે અથવા તો લીલું છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા તો ગ્રીન અને બ્લુ કૌંસમાં આપવામાં આવ્યું છે તો અહીં આવશે બ્લુ તે કયા રંગનું નથી તો અહીં આવશે બ્લુ બી એલ યુ ઈ બ્લુ ઇટ ઇઝ નોટ બ્લુ એટલે કે તે ભૂરા રંગનું નથી આગળ જોઈશું નંબર સિક્સ ધીસ ઇઝ અ ખાલી જગ્યા હવે જોવાનું છે અહીં કોકોનટ ટ્રી અને મેંગો ટ્રી બે આપવામાં આવ્યું છે તો આ કયો આવશે કયું વૃક્ષ છે એટલે કે ઝાડ છે તો અહીં આવશે કોકોનટ ટ્રી એટલે કે નારિયેળીનું ઝાડ નારિયેળનું ઝાડ ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી આ નારિયેળનું ઝાડ છે ઇટ ઇઝ ખાલી જગ્યા ટોલ અને શોર્ટ તો હવે અહીં લખીશું અહીં ખાલી જગ્યામાં આવશે ટી એ ડબલ એલ ટોલ તે ઊંચું છે શું આવશે ઇટ ઇઝ ટોલ એટલે કે તે ઊંચું છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા ટોલ અને શોર્ટ આપવામાં આવ્યું છે તો અહીં લખીશું શોર્ટ એસ એચ ઓ આર ટી શોર્ટ તે ઇટ ઇઝ નોટ શોર્ટ એટલે કે તે ટૂંકું નથી આગળ જોઈશું નંબર સેવન ચિત્ર જોવાનું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા ડોર અને બ્લેકબોર્ડ તો શું દેખાઈ રહ્યું છે બ્લેકબોર્ડ છે તો અહીં આપણે લખીશું બ્લેકબોર્ડ બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ આ કાળું પાટિયું છે ઇટ ઇઝ ખાલી જગ્યા રાઉન્ડ અને રેક્ટેંગલ તો હવે શું આવશે આમાં કેવું છે રાઉન્ડ કે રેક્ટેંગલ તો અહીં આવશે રેક્ટેંગલ આર ઇ સી ટી એ એન જી એલ ઇ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ ઇટ ઇઝ રેક્ટેંગલ તે લંબચોરસ છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા અહીં આપવામાં આવ્યું છે રાઉન્ડ અને રેક્ટેંગલ તો અહીં લખીશું રાઉન્ડ આર ઓ યુ એન ડી રાઉન્ડ ઇટ ઇઝ નોટ રાઉન્ડ એટલે કે તે ગોળ નથી એ શું નથી ગોળ નથી રેક્ટેંગલ એટલે કે લંબચોરસ છે તે ગોળ નથી નંબર એટ ચિત્ર જોવાનું છે વાક્ય છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા અહીં છે બ્રિન્ઝલ અને લેમન તો શું દેખાઈ રહ્યું છે ચિત્રની અંદર અહીં લખવાનું છે તો અહીં છે બ્રિન્ઝલ લખીશું બી આર આઈ એન જે એ એલ બ્રિન્ઝલ ધીસ ઇઝ અ બ્રિન્ઝલ આ બેંગણ છે ઇટ ઇઝ ખાલી જગ્યા પર્પલ અને રેડ તો અહીં આપણે લખીશું
खाली जगह में आवशे पर्पल पी यू आर पी एल ई पर्पल इट इज पर्पल ते जांबुड़ियू छे इट इज नॉट खाली जगह तो काउंस में छे पर्पल अने रेड तो अहीं आपणे लखीशुं रेड आर ई डी रेड एटले के लाल इट इज नॉट रेड एटले के ते लाल नथी आगळ जोईशुं नंबर 9 दिस इज एन खाली जग्या કાઉસમાં છે એપલ અને આઈસ્ક્રીમ તો શું દેખાઈ રહ્યું છે ચિત્રમાં આઈસ્ક્રીમ તો આપણે શું લખીશું આઈસ્ક્રીમ લખીશું આઈ સી ઈ સી આર ઈ એ એમ ક્રીમ આઈસ્ક્રીમ તો ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ આ આઈસ્ક્રીમ છે ઇટ ઇઝ ખાલી જગ્યા હોટ અને કોલ્ડ આપવામાં આવ્યું છે કાઉન્સની અંદર તો આપણે શું લખીશું હોટ લખીશું કે કોલ્ડ લખીશું તો અહીં આપણે લખીશું કોલ્ડ તે ઠંડી છે કેવી છે કઈ કેવી છે ઠંડી છે તો અહીં લખીશું કોલ્ડ ઇટ ઇઝ કોલ્ડ તે ઠંડી છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા હોટ અને કોલ્ડ તો અહીં આવશે હોટ એચ ઓ ટી હોટ ઇટ ઇઝ નોટ હોટ એટલે કે તે ગરમ નથી તે કેવી છે ઠંડી છે તે ગરમ નથી ઇટ ઇઝ નોટ હોટ એટલે કે તે ગરમ નથી હવે આગળ જોઈશું નંબર 10 અહીં એક છોકરાનું ચિત્ર છે નામ પણ આપવામાં આવ્યું છે દેવ શું નામ છે દેવ તો અહીં આપણે જોઈને લખવાનું છે વાક્યમાં ધીસ ઇઝ ખાલી જગ્યા અહીં દીપ અને દેવ તો અહીં નામ આપવામાં આવ્યું છે તો આપણે શું નામ લખીશું દેવ લખીશું દી ઈ બી ઈ બી દેવ બરાબર ધીસ ઇઝ દેવ આ દેવ છે હી ઇઝ ફેટ સોરી કૌંસમાં છે ફેટ અને થીન તો આપણે અહીંયાથી પસંદ કરીને લખવાનું છે તો અહીં આવશે તે જાડો છે હી ઇઝ નોટ થીન તો સોરી કૌંસમાં છે ફેટ અને થીન તો અહીં આવશે થીન ટી એચ આઈ એન થીન તે પાતળો નથી હી ઇઝ નોટ થીન એટલે કે તે પાતળો નથી વિદ્યાર્થી મિત્ર તમને સમજ પડી ગઈ હશે તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું રહેશે અહીં સુધી આપણે અભ્યાસ કર્યો આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા ક્લાસમાં કરીશું અલ્લાહ હાફિઝ